બારડોલી તાલુકામાં હાલ 88 જેટલા એનઆરઆઈઓ આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તમામના સેમ્પલ લઈને હોમ ક્વોરન્ટાઇન કરાયો છે. બારડોલી વિસ્તાર એનઆરઆઈનો પ્રદેશ તરીકે જાણીતો છે અને નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં વિદેશથી મોટી સંખ્યામાં એનઆરઆઈઓ તેમના વતન આવતા હોય છે. જોકે કોરોનાના કારણે પાછલા બે વર્ષના તેમના વતન નહીં આવી શકેલા એનઆરઆઈઓ આ વર્ષે કોરોના સંક્રમણ ઓછું થતા તેમના વતન બારડોલી પંથકમાં આવી રહ્યા છે, જેને લઈને બારડોલી આરોગ્ય વિભાગે સતર્કતા વાપરીને વિદેશથી આવેલા એનઆરઆઈઓના ટેસ્ટ કર્યા છે, જે પૈકી આવેલા રિપોર્ટમાં 44 એનઆરઆઈના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યારે આપણે વિદેશથી પ્રવાસીઓ 88 જેટલા આવ્યા છે, તેમાંથી આપણે 88 સેમ્પલ લેવાઈ ગયા છે, પણ 44ના રિઝલ્ટ આવી ચૂક્યા છે જે નેગેટિવ છે અને બીજા પેન્ડિંગમાં છે. એટલે અત્યારે હાલમાં આપણે કોઈ ભયનું વાતાવરણ નથી, એક પણ પોઝિટિવ અત્યાર સુધી ડિક્લેર થયા નથી કેસ બારડોલી તાલુકા પૂરતા. વહીવટીતંત્ર દ્વારા કયા પ્રકારની અત્યારે કામગીરી કરવામાં આવી? વહીવટીતંત્ર દ્વારા અત્યારે સર્વેલન્સ ચાલુ જ છે, જે આપણો પહેલા વર્ષથી જે ચાલુ છે, જ્યારે કોરોના ચાલુ છે ત્યારથી સર્વેલન્સની કામગીરી ચાલુ છે. અમને એરપોર્ટ ઓથોરિટી તરફથી કોણ વિદેશથી આવે છે એમની પણ લિસ્ટ સાથે મોકલવામાં આવે છે, એના ઘરે ઘરે જઈને અમે એનું સેમ્પલ લઈએ છીએ અને ટેસ્ટિંગ કરીએ છીએ, અને પોઝિટિવ આવે તો એને ક્વોરન્ટાઇન કરીએ, પણ હાલમાં કોઈ અત્યારે પોઝિટિવ આવ્યા નથી. અને એટરિસ્ક કન્ટ્રીમાંથી જે આવેલા પ્રવાસીઓ છે તેમને 7 દિવસ માટે આપણે પોઝિટિવ કે નેગેટિવ આવે તો પણ એને ક્વોરન્ટાઇન કરીએ જ છીએ આપણે.